ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે પહેલું ચેપ્ટર પૂરું કરી દીધું, હવે બીજા ચેપ્ટર પર જઈએ. તેની પહેલાં આપણે જોઈએ કે પહેલા ચેપ્ટરની અંદર જે આપણે મહત્ત્વની ત્રણ રીતો જોયું સૂચકાંકની, એની અંદર લાસ્પિયર, પાસે અને ફિશરનો 5 માર્કનો દાખલો પૂછાય છે અને આપણે ઘણા બધા દાખલાઓની પ્રેક્ટિસ પણ કરી. હવે બીજા ચેપ્ટર પર જઈએ. ચેપ્ટરનું નામ છે સુરેખ સ સબંધ. ચેપ્ટરનું નામ છે સુરેખ સ સબંધ. તો સૌ પ્રથમ તો મહત્વની વાત કે બોર્ડની અંદર કેટલા માર્કનું પૂછાય છે, કયા વિભાગમાં પૂછાય છે તેની ચર્ચા કરીએ. તો વિભાગ એ જે એમસીક્યુ છે એમાં એક પ્રશ્ન પૂછાશે જેનો એક ગુણ રહેશે. વિભાગ બી જેમાં એક વાક્યવાળો સવાલ પૂછાય છે, એ એક સવાલ એમાંથી પૂછાશે એનો એક ગુણ રહેશે. વિભાગ સી એમાં થિયરી પણ પૂછાઈ શકે છે અને દાખલો પણ પૂછાઈ શકે છે. તો એ ટૂંકો દાખલો એક કે થિયરી પૂછે તો એક અને એના ગુણ રહેશે બે. એવી જ રીતે વિભાગ ડી, વિભાગ ડીમાં મોટા ભાગે 70% દાખલો જ પૂછાયો છે. એટલે આપણે દાખલાની સાથે સાથે થિયરીની અવગણના કરી શકીએ તેમ નથી, કારણ કે એ પણ પૂછાઈ શકે છે. એટલે એમાં એક પ્રશ્ન હશે, ત્રણ ગુણનો હશે. અને છેલ્લો વિભાગ એફ, જેમાં પ્રશ્ન એક પૂછાશે, 5 ગુણનો એક દાખલો. તો આ 5 ગુણનો દાખલો તમને પૂછાવવાનો છે. અને આ દાખલો એટલો સરળ છે, આ દાખલામાં જે આ પદ્ધતિની અંદર કે આ ચેપ્ટરની અંદર જે દાખલાઓ આપણે જોવાના છે એ સરળ દાખલા છે. અને આ ચેપ્ટર એટલા માટે મહત્વનું છે કારણ કે બીજું ચેપ્ટર આવડી ગયું તો ત્રીજું પણ આવડશે, અને ત્રીજું ચેપ્ટર આવડી ગયું તો ચોથું પણ આવડશે. એટલે ત્રીજું અને ચોથા ચેપ્ટરનો પાયો છે સુરેખ સહસંબંધ, આવું યાદ રાખજો મિત્રો. એટલે આ આવડી ગયું તો બીજું આવડે એટલે ત્રીજું આવડે, અને ત્રીજું આવડે એટલે ચોથું આવડે. અને 1 થી 4 ચેપ્ટર જે છે પહેલા ચોપડીની અંદર પહેલા ભાગની અંદર એમાંથી ટોટલ 48 માર્કનું પૂછાય છે. ચાલો તો પહેલા તો પ્રસ્તાવના, શું છે આ સુરેખ સહસંબંધ? તો પ્રસ્તાવનાની વાત કરીએ તો 11મા ધોરણની અંદર આપણે એક્સ બાર, એમ, ઝેડ પ્રસારમાનના માપ આપણે જોયા હતા. એની અંદર ફક્ત ચલની અંદર એક જ વસ્તુ આપેલી હોય કે આ વિદ્યાર્થીના ગુણ આપેલા હોય અથવા વ્યક્તિની ઉંમર આપેલી હોય અથવા ચોખાનું ઉત્પાદન આપેલું હોય, તો કોઈ પણ એક જ એકમ આપવામાં આવતો હોય તો આપણે જે એક્સ બાર, એમ અને ઝેડ શોધતા હતા. જ્યારે આની અંદર સુરેખ સહસંબંધની અંદર બે ચલ આપેલા હશે, એક એક્સ અને બીજો વાય. હવે દાખલા તરીકે માંગ અને પુરવઠો આપેલું હોય, કિંમત અને માંગ આપેલી હોય, વરસાદ અને ઉત્પાદન આપેલું હોય, તો બે ચલ આપેલા હોય એટલે એક ચલ બીજા ચલ સાથે સંબંધ ધરાવે છે કે નથી ધરાવતો, એ આપણે આ ચેપ્ટરની અંદર સુરેખ સહસંબંધમાં શીખવાના છીએ. હવે જોઈએ સહસંબંધ. સ એટલે સાથે અને સંબંધ એટલે સંબંધ, એટલે કે એકબીજાનું મિલન. તો અહીં સહસંબંધ આપણે જોવાનું છે કે સહસંબંધ છે શું. તો સહસંબંધ એટલે બે ચલો જે આપેલા હોય તેમાં એક ચલની અંદર ફેરફાર કરવાથી બીજા ચલમાં ફેરફાર થાય છે કે નથી થતો, તો તેને કહેવાય સહસંબંધની સાથે સંબંધની સાથે જોડાણ. એક ચલની અંદર ફેરફાર કરવાની સાથે બીજા ચલની અંદર ફેરફાર થાય છે કે નથી થતો, તેને કહેશું આપણે સહસંબંધ. હવે એક આંકને વધારીએ તો બીજો આંક વધે પણ અથવા ઘટે પણ. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિની આપણે આવક લઈએ, તો આવક હોય અને આવકને આધારે વ્યક્તિ બે વસ્તુ કરી શકે, એક બચત અને એક ખર્ચ. તો હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિની આવકને આધારે આપણે ગણતરી કરવી હોય તો એક વ્યક્તિની બચત જેટલી વધે એટલો ખર્ચ ઘટે, અને બચત જેટલી ઘટે એટલો ખર્ચ વધે. તો એકબીજા સાથે શું કેવો સંબંધ છે તે આપણે જોઈ શકીએ. વરસાદ અને ઉત્પાદન, દાખલા તરીકે જેમ સારો વરસાદ, વધુ વરસાદ પડે તેમ અનાજનું ઉત્પાદન વધતું જાય, તો એને આપણે કહીશું સહસંબંધ. ની સાથે એકબીજા સાથે કેવો સંબંધ છે. જરૂરી નથી કે એક વધે તો બીજું વધે પણ, એક વધે તો બીજું ઘટે પણ, એ તો એ વિરોધી સંબંધ આપણે કહીએ. એ આગળ જોઈશું. હવે આપણે કાર્યકરણનો સંબંધ. હવે કાર્યકરણ
कार्य ने अलग पाड़िए अने करण ने अलग पाड़िए। कार्य अने करण, कार्य करवु अने करण एटले एनुं कारण शुं। हवे दाखला तरीके आपणे भातनुं वावेतर करीए, भात ए आपणे शुं कर्युं कहेवाय, वाव्युं ते कार्य कर्युं कहेवाय। અને કાર્યકરણ એનું કારણ શું? ભાત કોના પર આધાર છે? વરસાદ પર। જેટલો વરસાદ વધુ પડશે એટલું ભાત વધારે થવાનું છે, એને કહેવાય કાર્યકરણનો સંબંધ। એટલે કે ભાત ઉગશે કોને આધારે? તો કે વરસાદને આધારે। તો વરસાદ શું છે? કારણ। અને ભાત ઉગે તે શું કહેવાય? કાર્ય। એટલે એને કહેવાય કાર્યકરણનો સંબંધ। ની સાથે એકબીજાનો સંબંધ જે જોડાયેલો છે, એક કાર્ય હોય અને બીજું કરણ, તેનો આપણે કાર્યકરણનો સંબંધ તરીકે ઓળખીશું। હવે જોઈએ સહસંબંધના અભ્યાસની રીતો। સહસંબંધના અભ્યાસની રીતો એમાં પહેલી રીત છે વિકિરણ આકૃતિની રીત, જે આપણે ખબર છે કે આલેખ દ્વારા આપણે જાણી શકીએ। અને આલેખ દ્વારા સહસંબંધ જાણવા જોઈએ એટલે જે માણસ પાસે આંકડા શાસ્ત્રનું વધુ જ્ઞાન ન હોય તો એ વ્યક્તિ પણ સહસંબંધ વિશે અભ્યાસ કરી શકે અને એ પણ સહસંબંધનો આંક જાણવાનો પ્રયત્ન કરી શકે, એને પણ ખબર પડે। એટલા માટે આપણે વિકર્ણની આકૃતિની રીત આપેલી છે, જે આપણે 2.1 ની અંદર એની વિગતે ચર્ચા કરીશું। પછી છે કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીત, જે આ બહુ જ મહત્વની વાત કરીએ છીએ। તે કાર્લ પિયર્સનની રીત અને આ રીત જે છે ને, આપણે વિભાગ એફ ની અંદર કેટલા ગુણ ની અંદર 5 ગુણ વાળો દાખલો પૂછાય છે આમાં મિત્રો। કેટલા ગુણ વાળો? 5 ગુણ વાળો, જે આપણે એફ ની વાત કરેલી કે એક દાખલો પૂછાય છે 5 માર્ક નો, એ કાર્લ પિયર્સન ની ગુણન પ્રકારની રીત પૂછાવાની છે। નંબર 3 ચાર્લ્સ સ્પીઅરમેન ની રીત, ક્રમાંક સહસંબંધાંક, એને ક્રમાંક સહસંબંધાંક ની રીત પણ કહેવાય। કોની? તો કે સ્પીઅરમેન ની રીત, એને કહેવાય ક્રમાંક સહસંબંધાંક। અને આ રીત છે ને મોટા ભાગે કેટલા ગુણમાં? 3 ગુણમાં પૂછાય છે મિત્રો, જે આપણે વિભાગ ડી ની ચર્ચા કરતા હતા ને તેની અંદર। કેટલા ગુણ ની અંદર? ફક્ત 3 ગુણ ની અંદર આ દાખલો પૂછાવાનો હોય છે અને આ રીતે એકદમ જ સરળ છે। હવે જોઈએ સહસંબંધાંક, હવે એનો આંક। સહસંબંધ તો આપણે જોયો, હવે આ જોઈએ, આપણે એને સંકેતમાં આર વડે દર્શાવીશું। સહસંબંધને, સહસંબંધાંકને સંકેતમાં આર તરીકે દર્શાવવામાં આવે છે। ચાલો તો એની અંદર હવે જોઈએ ધન સહસંબંધ। ધન સહસંબંધ એટલે શું? તે એકદમ ટૂંકી આકૃતિ દ્વારા તમને બતાવી અહીંયા મિત્રો। આ જે આપણે એને અહીંયા એક્સ તરીકે દર્શાવીએ છીએ અને આને વાય તરીકે। ધન સહસંબંધ, ધન સહસંબંધ એટલે ડાબી બાજુ નીચે તરફથી રેખા જમણી બાજુ ઉપર તરફ જતી હોય, ડાબી બાજુથી નીચે તરફથી જમણી બાજુ ઉપર તરફ જતી હોય તો એને કહીશું આપણે ધન સહસંબંધ। કેવો સહસંબંધ કહીશું મિત્રો? ધન સહસંબંધ। હવે એની અંદર પ્રકાર જોઈએ તો સંપૂર્ણ ધન સહસંબંધ। કેવો? સંપૂર્ણ ધન સહસંબંધ। સંપૂર્ણ ધન સહસંબંધ ની અંદર દાખલો કરીએ ને તો આર બરાબર 1 આવે મિત્રો। એટલે આવશે આર બરાબર 1, જેને આપણે સંપૂર્ણ ધન સહસંબંધ તરીકે ઓળખીએ છીએ। આંશિક અથવા અંશત ધન સહસંબંધ, આંશિક અથવા અંશત ધન સહસંબંધ, એની અંદર 0 કરતા મોટું અને 1 કરતા નાનું, વધુમાં વધુ 1 હોઈ શકે, 1 કરતા વધુ નહીં। એટલે જવાબ 1 કરતા, હંમેશા જવાબ સહસંબંધાંકનો દાખલાની અંદર જવાબ -1 અથવા 1, એ બેની વચ્ચે જ આવશે મિત્રો। -1 પણ આવી શકે, 1 પણ આવી શકે, અથવા આ બેની વચ્ચેનો જ આંક હશે, એટલે તમને જવાબમાં પણ ખબર પડી જશે કે આપણો જવાબ સાચો છે કે ખોટો, એની ચાન્સ તમને ખબર પડી જાય કે જવાબ ક્યાં આવે છે। જો 1.2 આવે તો આપણે ખબર પડી જાય કે આપણે દાખલામાં કસે ભૂલ કરી છે। એટલે જવાબ -1 અને +1 ની વચ્ચેનો જ આવશે। તો આની અંદર આંશિક ધન, આંશિક અથવા અંશત ધન સહસંબંધ ની અંદર જવાબ કેટલો આવશે? 0 અથવા 1, આ બેની વચ્ચેનો જ આંક આવે। ચાલો હવે જોઈએ ઋણ સહસંબંધ। પહેલા જોયું સહસંબંધ આંકમાં નંબર 1 ધન સહસંબંધ, ધન સહસંબંધ ની અંદર 2 ભાગ, એક સંપૂર્ણ ધન સહસંબંધ, તો કે આ જવાબ કેટલો આવશે? 1।
પછી જોઈએ આંશિક અંશ તો અંશ સંબંધ એમાં જવાબ આવશે કેટલો જીરો અથવા એક ની વચ્ચે અહીંયા આર મિત્રો લખવાનો રહી ગયો છે જીરો કરતા આર મોટો અને એક કરતા નાનો આ રીતે લખીશું હવે જોઈએ ઋણ સહસંબંધ તો પહેલા તો એની આકૃતિ મિત્રો તમને બતાવી દઉં જેમ આની અંદર ડાબી બાજુ નીચેથી જમણી બાજુ આપણે ઉપર તરફ જતા હતા તેવી જ રીતે અહીંયા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જઈશું ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જઈશું હવે અહીંયા દાખલા તરીકે આપણે કોઈ સંખ્યા 1 2 3 4 5 લખેલું હોય એવી જ રીતે y અક્ષ પર લખેલું હોય તો આપણે કેવા બધા બિંદુઓ જોઈએ એક x આપેલો અને બીજો y આપેલો હોય એક વસ્તુની કિંમત આપેલી હોય બીજો માંગ આપેલી હોય તો એ પ્રમાણે આપણે અહીંયા દર્શાવતા જઈશું અને આના દરેક બિંદુઓ એક હરોળમાં જોવા મળે પણ કઈ બાજુ નીચે તરફથી ઉપરની તરફ એટલે x એકમ વધે તો y એકમ પણ વધે x એકમ ઘટે તો y એકમ પણ ઘટશે એવી જ રીતે હવે અહીંયા ઋણ સહસંબંધ તો કે આપણે હમણાં વાત કરી તે પ્રમાણે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ અને આને આપણે દાખલા તરીકે x દર્શાવીએ તો આને y દર્શાવી દઈએ મિત્રો એટલે યાદ રાખજો ઋણ સહસંબંધ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ રેખા જતી જોવા મળશે હવે ઋણ સહસંબંધ એટલે શું તો એક એકમ ઘટે તો બીજો એકમ વધશે આના કરતા સંપૂર્ણ ઊંધું છે અહીંયા બંને એકમ વધતા હતા અથવા બંને એકમ ઘટતા હતા અહીંયા શું થશે એક એકમ વધશે તો બીજો એકમ ઘટશે અથવા એક એકમ ઘટશે તો બીજો એકમ વધશે એને આપણે કહીશું ઋણ સહસંબંધ અને રેખા જમણી બાજુ ઉપરથી અરે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી જોવા મળશે હવે સંપૂર્ણ ઋણ સહસંબંધ તો એનો જવાબ આવે કેટલો અમને આપણે વાત કરી તે r બરાબર માઇનસ 1 સંપૂર્ણ ધન સહસંબંધ હોય તો r બરાબર 1 જો સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય તો r બરાબર માઇનસ 1 ચાલો મિત્રો હવે આગળ જઈએ આંશિક અંશતઃ ઋણ સહસંબંધ આંશિક અંશતઃ ઋણ સહસંબંધ તો એનો જવાબ મિત્રો કેટલો આવશે તો કે માઇનસ 1 અને અહીંયા લખીએ 0 0 કરતા અરે માઇનસ 1 કરતા મોટો શું r અને 0 કેવો હોય મોટો એટલે જુઓ અહીંયા આ 0 અને માઇનસ 1 ની વચ્ચે r આપેલો છે એટલે આંશિક અંશતઃ આંશિક અથવા અંશતઃ ઋણ સહસંબંધ કેવો હશે તો કે માઇનસ 1 અને 0 ની વચ્ચે એટલે આપણને ઋણ સહસંબંધ છે તે ખબર પડે એટલે જવાબ જો માઇનસ આવે તો એટલું યાદ રાખવાનું કે ઋણ સહસંબંધ જવાબ પ્લસ આવે તો ધન સહસંબંધ જો 1 આવતો હોય તો સંપૂર્ણ ધન સહસંબંધ જો માઇનસ 1 આવતો હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ પણ 1 પૂરેપૂરો ન આવતો હોય અથવા માઇનસ 1 પૂરેપૂરો ન આવતો હોય તો તમે આંશિક ધન સહસંબંધ અથવા આંશિક ઋણ સહસંબંધ લખી શકો છો અને છેલ્લી આકૃતિ જોઈએ તો સહસંબંધનો અભાવ જે છેલ્લો મુદ્દો છે તે સહસંબંધનો અભાવ દર્શાવે છે તો સહસંબંધના અભાવની આકૃતિ તમને જરાક બતાવી દો મિત્રો અહીંયા x અને અહીંયા y ચાલો x અને y આપેલો છે તો આ x અક્ષ અને આ y અક્ષ હવે અહીંયા જે બિંદુ આપેલા હોય દાખલા તરીકે x અને y ના હું દર્શાવીશ ને તો આ રીતે આવે એટલે આ જે બિંદુઓ છે બરાબર છે જરાક મોટા દર્શાવો એટલે તમને દેખાય આવે અને અહીંયા જે છે ને અહીંયા બધા બિંદુઓ કેવા આવશે એક હરોળમાં અહીંયા બધા બિંદુઓ કેવા આવશે એક હરોળમાં એક લાઈનમાં જ્યારે અહીંયા બધા બિંદુઓ એક હરોળમાં આવશે નહીં બધા બિંદુઓ કેવા હશે છૂટા છવાયા હશે અને આ છૂટા છવાયા હોય એટલે ખબર પડીએ કે સહસંબંધનો શું છે અભાવ અથવા આન્સર ઝીરોની નજીક આવે ઝીરો માઇનસ 0.01 આવે અથવા પ્લસ 0.1 આવે તો એમ કહી શકાય કે સહસંબંધનો શું છે અભાવ છે એટલે કે x અક્ષ અને y અક્ષ એક એકમ બીજા એકમ પર કોઈ આધાર રાખતો નથી તો હવે સૌપ્રથમ આપણે 2.1 નો અભ્યાસ કરીશું જેની અંદર પહેલી રીત હશે વિકર્ણ આકૃતિની રીત